હા, હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું, પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, એ શાસ્ત્ર લેખ પૂરો કરવા સારું એમ થવું જોઈએ. જ્યારે થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું, હું તમને ખચિત ખચિત કહું છું, જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે, અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. હવે ઈસુનું હૃદય પારાવાર શોકથી ભરાઈ ગયું હતું. તે પોકારી ઉઠ્યા, હું તમને ખચિત ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. શિષ્યો એકબીજા તરફ જોઈને વિચારવા લાગ્યા કે એ કોણ હશે. ઈસુનો ખાસ મિત્ર હોવાથી યોહાન તેમની છાતીને અઢેલીને બેઠો હતો. સિમોન પિતરે તેને ઈશારો કરીને સૂચવ્યું, તે કોને વિશે કહે છે તે અમને કે. ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો તેમને તેમ જ તેને પૂછે છે, પ્રભુ એ કોણ છે? હું કોળિયો બોલીને જેને આપીશ તે જ તે છે. ઈસુએ સિમોન ઈશ્કારિયોતના દીકરા યહૂદા ઈશ્કારિયોતને કોળિયો બોલીને આપ્યો. તરત જ તેનામાં શૈતાન પ્રવેશ્યો. તું જે કરવાનું છે તે જલ્દી કર. જમવા બેઠેલા બીજા કોઈને સમજણ ન પડી કે ઈસુ શું કહેવા માંગે છે. કેટલાયકને લાગ્યું કે યહૂદા પૈસા રાખતો હોવાથી ઈસુએ તેને ભોજનના પૈસા ચૂકવવાનું કહ્યું અથવા ગરીબોને કંઈક આપવાનું કહ્યું. તરત જ ત્યાંથી ઉઠીને યહૂદા રાત્રિના અંધકારમાં બહાર જતો રહ્યો. યહૂદા બહાર ગયો કે તરત જ ઈસુએ કહ્યું, હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. દેવ તેને પોતાનામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. તેને વહેલો મહિમાવાન કરશે. ઓ નાના બાળકો, હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું, જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો, જેવું કે તમારા પર મેં પ્રેમ રાખ્યો એવું એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. પ્રભુ તું ક્યાં જાય છે? જ્યાં હું જાઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી, પણ પછી તું મારી પાછળ આવીશ. પ્રભુ હમણાં તારી પાછળ કેમ આવી શકતો નથી? તારે માટે હું મારો જીવ આપીશ. શું તું મારે સારું તારો જીવ આપશે? હું તને ખચિત ખચિત કહું છું. મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.